गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे सामाजिक विज्ञान धोरण 8 लेक्चर नंबर 12 जेमा पाठ नंबर 5 नो अभ्यास करशू। तो पाठ नंबर 5 छे प्राकृतिक प्रकोप। हवे प्राइमरी लेवल होय तो एनी अंदर एम कही शकाय के बाळकोने वार्ता खूब गमती होय तो कोई पण टॉपिकनी शरूआत अथवा पाठनी शरूआत वार्ताना माध्यमथी करवामां आवती होय तो ए विद्यार्थी मित्रों ने थोड़ी वधारे मजा पड़े एमां अने ज्ञान साथे गम्मत ई कहेवत पण सार्थक थाय एम। तो विद्यार्थी मित्रों, धारो के विद्यार्थीओ कोई ने वाँचनों शौक होय, कोई ने रमतगमतनो शौक होय, कोई ने गावानो शौक होय, आवा अलग अलग प्रकारना शौक होय छे मित्रों ने। तो एमाना एक मित्र ने वर्तमान पत्रो नियमित वाँचवानो शौक हतो। एमां एक विद्यार्थी वर्तमान पत्रनी अंदर मार्च 2011नी अंदर जे सुनामी एटले के सुनामी जे आवेलो आ सुनामीनुं चित्र जोयुं, दृश्य जोयुं एने अने वाँच्युं एनी अंदर। पण बाळकोने वाँचन करता चित्र वधु गमता होय छे एटले चित्र जोई बाळक सहज प्रकृतिमां आवी आ बाळके पोताना शिक्षकने शाळानी अंदर आवी अने प्रश्न पूछ्यो के टीचर के सर, મેં ગઈકાલે જે વર્તમાન પત્ર વાંચેલું અને જોયું હતું એની અંદર એક ચિત્ર આપેલું હતું, દ્રશ્ય હતું, જે હતું સુનામીનું, તો આ સુનામી એટલે શું, સુનામી કોને કહેવાય એ મને જરા સમજાવો। ત્યારે એના વર્ગ શિક્ષકે કહ્યું કે બેટા, વર્ગની અંદર આજે હું તમને આ સુનામી કોને કહેવાય, તેમજ એમ કહેવાય છે કે આ પ્રકોપ કોને કહેવાય, એ પ્રકોપ વિશે હું આજે તમને સમજાવીશ। તો ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનની અંદર આવતો પાઠ નંબર 5 જેની અંદર પણ એનું ટાઇટલ પણ એ જ છે કે પ્રાકૃતિક પ્રકોપ। હવે પ્રાકૃતિક પ્રકોપની અંદર એમ કહેવાય એના વર્ગ શિક્ષક એ વિદ્યાર્થી મિત્રોને જણાવે છે કે મિત્રો, પ્રાકૃતિક પ્રકોપ બે પ્રકારે હોય છે અને બે પ્રકારે થાય છે, એની બંનેની ક્રિયા પણ જુદી જુદી છે અને આ જે ક્રિયા છે એનાથી જે પ્રકોપ સર્જાય છે એ પણ જુદી જુદી રીતે સર્જાય છે, પરંતુ એનો અર્થ એક નીકળે છે કે કોઈ પણ પ્રકારનો પ્રકોપ હોય તો એની અંદર નુકસાન 100% થાય છે, જે પૃથ્વી સપાટી ઉપર રહેલા સજીવોને ભોગવવાનો વારો આવે છે। એટલે કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ પ્રકારનો પ્રકોપ સર્જાય તો આ પ્રકોપથી પૃથ્વી સપાટીના સજીવોને નુકસાન થાય ને થાય। તો આપણે એ પ્રાકૃતિક પ્રકોપની અંદર જોઈએ તો એમ કહેવાય કે બે પ્રકારના પ્રાકૃતિક પ્રકોપ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, પ્રાકૃતિક પ્રકોપના બે પ્રકાર છે, કેટલા પ્રકાર છે, બે પ્રકાર છે। હવે એમાં એમ કહેવાય કે પહેલો પ્રકાર આપણે જોઈ તો કે પૃથ્વી સપાટી પર પૃથ્વીની આંતરિક ફેરફારની પ્રક્રિયાથી થતા પ્રકોપ, બરાબર। હવે બીજા નંબરની અંદર જુઓ તો પેલા આંતરિક ફેરફારની પ્રક્રિયાથી થતા પ્રકોપ, તો આંતરિક એટલે ભૂસપાટીની નીચે, જે આગળના આપણે એક લેક્ચરમાં જોયું હતું કે આપણી ભૂસંચલન પ્લેટો કેટલી છે, તો કે 7 પ્લેટો ભૂસંચલન પ્લેટો છે। એ 7-7 પ્લેટોની અંદર જે સહવનની ક્રિયા હોય પૃથ્વી સપાટીની નીચે, એની જે ભૂસંચલન ને પ્લેટોના કારણે, હલનચલનના કારણે જે કંઈ પણ ઘટના ઘટે છે એ પૃથ્વી સપાટી ઉપર તરંગો ખેંચાય અને ત્યાં પૃથ્વી સપાટી સુધી જતા એ કંઈક વિનાશ સર્જે છે। તો આની અંદર આપણે જોઈએ તો કે આંતરિક ફેરફારની પ્રક્રિયાથી થતા પ્રકોપમાં કયા કયા પ્રકોપનો સમાવેશ થાય છે, તો મિત્રો જેમાં ભૂકંપ, જ્વાળામુખી,
અને સુનામી નો સમાવેશ થાય છે। તો આ થયા આંતરિક ફેરફારની ક્રિયાથી થતા જે પ્રકોપ છે તે। મિત્રો આપણે જોઈએ બરાબર, હવે આગળ બીજા પ્રકારની અંદર જોઈએ તો એમ કહેવાય કે પૃથ્વીની બાહ્ય ફેરફારની પ્રક્રિયાથી થતા પ્રકોપ, એટલે બાહ્ય પ્રક્રિયાથી કયા કયા પ્રકોપ થાય છે એને જોઈએ તો એમ કહેવાય કે જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય, તો કે પૂર, ત્યાર પછી એમ કહેવાય કે દાવાનળ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, અને વાવાઝોડું નો સમાવેશ થાય છે। આ મિત્રો આપણે બે પ્રકોપ જોયા, પૃથ્વી સપાટી પર બાહ્ય અને આંતરિક રીતે જે પ્રકોપ થાય છે એ પ્રકોપની અંદર કયા કયા પ્રકોપનો સમાવેશ થાય, તો કે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી। હવે આ ત્રણે ત્રણ જે પ્રકોપ છે એમાંથી ભૂકંપ સર્જાય તો પણ આપણને નુકસાન સર્જાય, બિલ્ડિંગો પડે, ધરાશય થાય, તેમજ કેટલી જાનહાનિ થાય, જ્વાળામુખી સર્જાય તો પણ, અને સુનામી આવે તો દરિયાની અંદર ભૂકંપના જે મોજા છે એ દિવાલ બની અને એ કિનારા તરફ ધસી આવે તો એનાથી પણ દરિયાના કિનારાના નજીકના વિસ્તારોને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવે છે। તો પૃથ્વીની બાહ્ય ફેરફારની પ્રક્રિયાથી થતા પ્રકોપ બીજો પ્રકોપ છે એનો, જેમાં પૂર, દાવાનળ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો સમાવેશ થાય છે। હવે જો પૂર આવે તો પણ જમીન ધોવાઈ જાય, કેટલું બધું એમ કહેવાય છે કે ઘર સામગ્રી કે વખરી જે કંઈ હોય એ બધું જ નષ્ટ થઈ જાય છે, પાલતુ પ્રાણીઓ પણ જીવ ગુમાવવાનો વારો આવે છે, કંઈક મકાનો ડૂબમાં આવી જતા એમ કે માનવ વસ્તીને સ્થળાંતર કરવાની ફરજ પડે છે। દાવાનળ સર્જાય તો, દાવાનળ એટલે જંગલની અંદર લાગતી મોટા પાયે આગ, જે આગ છે એ વિશાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે એ એમ કહેવાય કે એક સમયે ન્યૂઝપેપરમાં તમે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે કે જોયું હશે કે કેલિફોર્નિયાના જંગલની અંદર આગ લાગેલી, તો કેટલાય સમય સુધી અને ઓલવતા ઓલવતા એમ કહેવાય છે કે કંટ્રોલમાં લેતા લેતા આખું જંગલ બળીને રાખ થઈ ગયું। અને હમણાં જ વર્તમાન સમયમાં જોવા જાઓ તો થોડાક સમય પહેલાં જ ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ લાગેલી, આ આગને ઓલવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રશાસન સફળ નીવડ્યું ન હતું। એટલે એમ કહેવાય કે મિત્રો કે આ દાવાનળ થયો, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, તો અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ એટલે કે પૃથ્વી સપાટી ઉપર વધુ પ્રમાણની અંદર વરસાદનું વરસવું જે પણ નુકસાનકારક છે, અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ કે દુષ્કાળની પરિસ્થિતિની અંદર પાણીની તંગી સર્જાય, અનાજની તંગી સર્જાય। આમ વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો કે આ બધા જ કોઈ પણ પ્રકારના જે પ્રકોપ છે એ પૃથ્વી સપાટીના સજીવોને કોઈ પણ સંજોગોમાં નુકસાનકારક છે। હવે આનો વિગતવાર અભ્યાસ આપણે કરતા જઈએ તો એમ કહેવાય કે સૌથી પહેલાં આવશે ભૂકંપ। તો ભૂકંપને આપણે જોઈએ, જો બે માર્કમાં તમને પૂછાય તો તમારે આટલું એમાં લખવું પડે એના ઉદાહરણ સાથે, પણ સૌથી પહેલાં આપણે ભૂકંપને જોઈ, ભૂકંપ કોને કહેવાય એટલે કે અર્થક્વેક, ઇંગ્લિશમાં એને કહી શકાય કે અર્થક્વેક। તો ભૂકંપ છે એ કદાચ તમારો જન્મ એ સમય નહીં હોય કે જ્યારે ભૂકંપ ભારતની ભૂમિ ઉપર, એમાંય ખાસ કરીને ગુજરાતમાં જે ભૂકંપનું કેન્દ્ર હતું ભુજની અંદર, તો એ જગ્યા ઉપર એને વિનાશ વેરેલો
जे समय ने एम कहवाय के ए समय तमे जोवा जाओ तो लगभग अंदाजे एम कहवाय के 26 जानुआरी 2001 ना रोज भूकंप आवेल। अने आ भूकंपे गुजरातनी अंदर एटली बधी एम कहवाय के माठी असर पहोंचाड़ेली के कंईक मकानो जमीन दोस्त थई गयेला अने कंईक एम कहवाय छे के बिल्डिंगो नमी अने धराशायी थई गयेला। अमुक अमुक फ्लेटना एक एक माळ तो जमीन पोड़ी थता फाटता एनी अंदर दटाई गयेला जेनी अंदर केटली मानव मेदनी समय गई अने एम कहवाय के मौतना मुखमा धकेलाई गई। आम विशाळ प्रमाणनी अंदर एम कहवाय के भूकंपनुं जे केन्द्र हतुं ई फैलायेलुं जेनाथी आखा गुजरातने भूकंपनी असर थयेली अने कंईक एम कहवाय के जानमालनी हानि थई। ए भूकंप फरीवार भगवान आपणने न देखाड़े पण भूकंप कोने कहेवाय तो के व्याख्यानी पहेला जोई ली तो के पृथ्वीना पेटाड़नी अंदर थता झड़पी भूसंचलन अने दबाणने कारणे भूसपाटीनो अमुक नीचाणवाळो सॉरी अमुक नबळो भाग एकाएक वेगथी ध्रुजी उठे छे। आ आकस्मिक जे ध्रुजारी छे एने आपणे कया नामथी ओळखीए छीए भूकंप। हजी एकवार एने रिपीट करी लई के पृथ्वीना पेटाड़मां थता झड़पी भूसंचलन अने दबाणने कारणे भूसपाटीनो अमुक नबळो भाग एकाएक वेगथी ध्रुजी उठे छे ते आकस्मिक ध्रुजारीने भूकंप कहे छे। आ एक માર્કમાં પૂછાય તો એની વ્યાખ્યા તમારે લખવી પડે એટલે ખાસ આની અંદર ભાર આપજો અને યાદ રાખજો। હવે આવે ભૂકંપની વિગતવાર માહિતી જોઈ કે ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે। આપણે ધારો કે કોઈ સરોવર હોય અથવા નદીની અંદર તમે નાહવા જતા હોય તો એની અંદર તમે પથ્થરો આમ ફેંકો તો વમળો સર્જાય ધીમે ધીમે। ત્યાર પછી એમ કહેવાય છે પવન વેગે દરિયો હોય તો દરિયાની અંદર પાણી હિલોડા સાથે મોજા આવે છે આપણે એને મોજા કહે છે એમ। આ જે ભૂકંપ કેન્દ્ર છે અહીંયાથી ધીમે ધીમે એના વમળો સર્જાય અને દૂર દૂર સુધી એના એમ કહેવાય છે કે અસરને પહોંચાડે એટલે કે ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે જેને આપણે ભૂકંપ કેન્દ્ર કહીએ છીએ। એટલે એક માર્ગની ખાલી જગ્યામાં આવે તો તમને મિત્રો યાદ રહેવું જોઈએ કે ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય તો કે એના જે ઉદ્ભવ સ્થળેથી જે કંઈ દૂર દૂર સુધી ભૂકંપના મોજા ફેલાય એને ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। આપણે પણ 26 જાન્યુઆરી 2001 રોજ જે ભૂકંપ થયેલો એનું મુખ્ય કેન્દ્ર હતું કયું ભચાઉ। ભૂકંપ કેન્દ્ર એટલે એમ કહેવાય જે જગ્યા ઉપર ભૂકંપ કેન્દ્ર હોય એ જગ્યા ઉપર વિશાળ પ્રમાણની અંદર જો વિસ્તાર ખાલી હોય તો કોઈ જાનહાની થતી નથી પરંતુ માનવ વસ્તી વચ્ચે જો કેન્દ્ર આવતું હોય તો અંજાર માનવ વસ્તી વચ્ચેનું કેન્દ્ર હતું જે જગ્યા ઉપર વિશાળ પ્રમાણમાં એમ કહેવાય છે કે જાનમાલને નુકસાન પહોંચાડેલું એટલે કેન્દ્રની નજીકમાં વધુ નુકસાન થાય છે। જેમ જેમ એના મોજા દૂર દૂર ફેંચે એમ કહેવાય કે ફેલાય એ જગ્યા ઉપર થોડુંક ઓછું નુકસાન પહોંચાડે છે। એટલે ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે। આખું કેન્દ્ર ક્યાં હોય નીચેના ભાગમાં હોય જે 7 પ્લેટો છે એ 7 પ્લેટોમાંની જે ક્રિયા સહવનની ક્રિયા થતી હોય એના કારણે એમ કહેવાય છે કે આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ પેદા થાય છે। જે વમળો છે એ ઉપર પૃથ્વી સપાટી ઉપર ખેંચાય છે અને આવી અને પૃથ્વીની ઉપર રહેલી જે કંઈ મિલકત છે એને ધ્રુજારીના કારણે ધરાશય કરે છે અને નુકસાન પહોંચાડે છે। આ ભૂકંપના મોજા બધે ફેલાય છે દૂર દૂર સુધી ફેલાય છે તેમાં કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની માઠી અસર ઉપજાવે છે એટલે કે ભૂસપાટી એટલે પૃથ્વી સપાટી ઉપર પહોંચે જે જગ્યા ઉપર પૃથ્વી સપાટીને ઉપર દબાણ ન હોય ધારો કે હિમાલય પર્વત છે એક પૃથ્વી સપાટી ઉપર લેવલ જાળવીને બેઠો હોય અથવા પથરાયેલો હોય તો ત્યાંથી ભૂકંપ નીકળતો નથી એના મોજા નીકળી શકતા નથી કારણ કે એનું દબાણ એટલું છે જેથી કરીને આ દબાણના કારણે તે ભૂસપાટી ઉપર આવતા અટકે છે અને નબળી સપાટી જે જગ્યાએ હોય બેલેન્સ જળવાતું ન હોય દબાણનું એવી જગ્યા ઉપર એ મોજા વધુ અસર નિપજાવે છે એટલે કે આ ભૂકંપના મોજા બધે ફેલાય છે તેમાં કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેને માઠી અસર ફેલાવે છે અથવા પહોંચાડે છે। હવે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીના સ્થળે એક માર્ગમાં પૂછાય તો ખાસ યાદ રહેવું જોઈએ કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીના સ્થળ કે કેન્દ્રને કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો એને ભૂકંપ નિગમન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે।
भूकंप निगमन केन्द्र कहवाय छे। एटलुं खास याद रहेवुं जोईए। हवे जो तमने नोट डाउन करवुं होय तो तमे आने थोड़ुंक झूम करीने स्क्रीनशॉट लईने तमे एने जोई शको छो, पण हजी थोड़ीक माहिती आगळ बाकी छे, एटली जोई लई तमे एटलुं जोई लो, त्यार पछी हुं भૂસીને લખી દઉં। હવે જો મિત્રો, અહીંયા ભૂકંપ નિગમન કેન્દ્ર આપણે જોયું તો ભૂકંપ થવાના મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે। એ ભૂકંપ થવાના મુખ્ય ત્રણ કેન્દ્રો જે કારણો છે એ કારણોને આપણે અહીંયા લખતા જઈ કે ભાઈ જ્વાળામુખી જન્ય ભૂકંપ એના પ્રકાર લખીશી, બરાબર, ભૂકંપના પ્રકાર। તો ભૂકંપના પ્રકાર લખી છે, એ ભૂકંપના પ્રકારની અંદર સૌથી પહેલા એમ કહેવાય એક કયું આવશે, જ્વાળામુખી જન્ય ભૂકંપ। હવે એમ કહેવાય કે બીજું કયું આવશે તો કે વિભંગ જન્ય ભૂકંપ। શું આવશે? વિભંગજન્ય ભૂકંપ। અને ત્રીજા નંબરની આવશે, ત્રીજા નંબરની અંદર મિત્રો આવશે કે ભૂસંતુલન જન્ય ભૂકંપ। શું આવશે? ભૂસંતુલન જન્ય ભૂકંપ। આમ ભૂકંપના ત્રણ કેન્દ્રોથી આ મહત્વના। હવે જે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોય એ ભૂકંપના કેન્દ્રબિંદુથી ભૂસપાટીથી કેટલા અંતર દૂર હોય છે એને જોઈએ આપણે, તો કે ભાઈ 6378 કેટલું, 6378 આંકડો એક યાદ રાખવાનો કે કેન્દ્રબિંદુથી દૂર સુધી હોય છે એટલા કિમી, બરાબર। આ ભૂકંપનું કેન્દ્રથી દૂર સુધી ફેલાય છે, ભૂસપાટીથી ભૂકંપના જે એમ કહેવાય મોજા છે તરંગો ત્યાં સુધી દૂર સુધી ફેલાઈ શકે છે। એટલે ફરી વાર એક વખત આપણે ભૂકંપને જોઈ અને અહીંયા એ ભૂકંપનો ટોપિક પૂરો કરી, તો કે વ્યાખ્યા પહેલાં સૌથી પહેલાં જોવાની કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલનને અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે। આ આકસ્મિક ધ્રુજારીને આપણે શું કહીએ છીએ? ભૂકંપ। ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે જેને આપણે ભૂકંપ કેન્દ્ર કહીએ છીએ, જ્યાં વધુ નુકસાન પહોંચાડે છે। ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે, તેમાં આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે। આ ભૂકંપના મોજા બધે દૂર દૂર સુધી ફેલાય છે, તેમાં કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની માઠી અસર નિપજાવે છે। ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિગમન કેન્દ્ર કહે છે। હવે આ ભૂકંપના કેટલા પ્રકાર છે? તો કે આ ભૂકંપના ત્રણ પ્રકાર છે। એક જ્વાળામુખી જન્ય ભૂકંપ, જ્વાળામુખી જન્ય ભૂકંપ એટલે કે એક પૃથ્વી સપાટીની અંદર જે મેઘમાં લાવારસ હોય એ લાવારસ પૃથ્વી સપાટીની બહાર તરંગો ખેંચાઈ આવે અને પૃથ્વી સપાટીને ફાડી અને બહાર નીકળે છે, એ ઘન સ્વરૂપ ધારણ કરતા તે એમ કહેવાય છે કે એક પર્વતનું નિર્માણ થાય, એટલે કે એ જ્વાળામુખી જન્ય ભૂકંપ કહેવાય। બીજું વિભંગ જન્ય ભૂકંપ, તો એમ કહેવાય છે કે પૃથ્વી સપાટીને ટુકડામાં ફાડીને બહાર નીકળે અને ક્યાંક પૃથ્વી સપાટી ફાટે। ત્યારબાદ ભૂસંતુલન જન્ય ભૂકંપ, એટલે જ્યારે સપાટી પોતાનું સંતુલન ગુમાવે તો એ જગ્યા ઉપરથી ભૂકંપ પેદા થાય, ટૂંકમાં કોઈ પણ સંજોગોની અંદર ભૂકંપ સર્જાય એટલે જાનમાલને નુકસાન થાય। આમ આપણે ભૂકંપ વિશે ચર્ચા કરી મિત્રો, હવે તમે એને નોટ ડાઉન કરી શકો છો।